નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર ગુજરાતીમાં પાઠ નંબર ચાર જોવાના છે તેમનું નામ છે શટ્યાગ્રહાશ્રમ પાઠના લેખક છે વિનોબા ભાવે અને પાઠનો પ્રકાર છે આત્મકથા ખંડ તો સૌ પ્રથમ આપણે વિનોબા ભાવેનો ટૂંકો પરિચય મેળવી લઈએ સત્યાગ્રહાશ્રમ વિનોબા ભાવે જન્મ અગિયાર નવ અઢારસો પંચ્યાસી અવસાન પંદર અગિયાર ઓગણીસો બ્યાસી વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયક રાવ નરહરિ ભાવે હતું તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોડા ગામમાં થયો હતો તેમના પિતાને વડોદરામાં નોકરી હોવાથી જીવનના આરંભના વર્ષો ગુજરાતમાં વિત્યા ત્યારબાદ યુવાનીમાં ગૃહત્યાગ કરીને ગાંધીજીની સ્વતંત્રની લડતમાં જોડાવાને કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવાનો આવ્યો વિનો વિનોબાજી અનેક ભાષાઓના જાણકાર હતા બધી ભારતીય ભાષાઓ તેમને આવડતી હતી તેમને નાનપણથી જ વાંચવાનો શોખ હતો તેમણે અનેક વિષયો પણ પુસ્તકો લખ્યા હતા જેમાં ગીતા પ્રવચનો કુરાન કુરાનશાળ શિક્ષણ વિચાર ભારતીય સંસ્કૃતિ વિજ્ઞાન અને આધ્યાત્મને મુખ્ય ગણાવી શકાય તેમણે ભૂડાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા આમ અહીં જે પ્રસ્તુત જે નિબંધ આપણી સમક્ષ આત્મકથા ખંડ છે એ વિનોબા ભાવેનું જીવન છે આમ તો વિનોબાએ આત્મકથા નથી લખી તેમના જીવન પ્રસંગોનું અહિંસાની ખોજ નામે સંકલન થયેલું છે તેમાંથી આ પ્રકરણ લેવાયું છે વિનોબાજી ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા તેનું બયાન છે કે વિનોબા ભાવે જે હતા તે ગાંધીજીના અનુયાયી સમર્થક કેવી રીતે બન્યા તેનું અહીં બયાન કરવામાં આવેલ છે કે રજૂઆત કરેલ છે આ ઉપરાંત કોચરબ આશ્રમમાં એક ઉત્તમ આશ્રમવાસી તરીકે કેવી નામના મેળવી તેની વાત છે તો ગાંધીજીના અગ્રે એક વર્ષની રજા લઈને એ સમયગાળામાં કેવા ગંજાવર કાર્યો કરી બતાવ્યા તેનું પ્રેરણાદાયી બયાન છે આ એકમમાં વિનોબાની એક ચિંતક કાર્યકર્તા તરીકેની છબી ઉપસે છે કે પ્રસ્તુત જે પાઠ આપણી સમક્ષ છે એ પાઠમાં આપણે વિનોબા ભાવેનું આત્મકથા કથા કથન જોઈ શકીએ છીએ એટલે આ રીતે પાઠને આપણે જોઈએ અને સમજીએ નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતો એટલે કે જોયા કરતો એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી તો બીજી તરફ હિમાલયનો જ્ઞાનયોગ મને ખેંચતો કે બંગાળની વંદે માતરમની ક્રાંતિ અને હિમાલયની જ્ઞાનયોગ મને ખેંચતો હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી પડતી કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો પરંતુ ના હું હિમાલય ગયો ના બંગાળ પરંતુ મનોમન તો હું એ બંને સ્તરે એકી સાથે પહોંચી ગયો હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ જ સાંપડ્યા એટલે કે ગાંધીજી પાસે આ બંને જ મળી ગયું હિમાલયની શાંતિ પણ મળી ગઈ અને બંગાળની ક્રાંતિ પણ મળી ગઈ ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુ ના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યા વિદ્યાલયમાં બાપુનું આ ભાષણ થયું હતું એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ના શકે પરમ પરમસેવ્ય અહિંસ અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી ના શકે એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી સજીઢજીને આવેલા મહારાજાઓને પણ સાડી પેટે જોડી કાઢ્યા હતા હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થઈ એક મહિનો વીતી ગયો હતો ટોપર નગરીમાં એનો પ્રભાવ હતો જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુના નામે લખ્યો એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો એટલે કે નિપા ભા ભાર આપ્યો છે કે ખૂબ જ સરસ એમણે જવાબ આપ્યો ગાંધીજીએ જે પ્રવચન કર્યું હતું એનું જ વાતાવરણ ચાલતું એટલે એટલું બધું સુંદર પ્રવચન કર્યું હતું દસ પંદર દિવસ પછી ફરી મેં એમને શંકાઓ પૂછી ત્યારે એમનું એક પત્તું આવ્યું કે અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્રવ્યવહારથી ન થઈ શકે એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જ જોઈએ એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે મને સ્પર્શી ગયો એટલે કે ગાંધીજીએ એમને કીધું કે આ પત્રવ્યવહારથી શું થાય એને જીવનમાં પ્રત્યક્ષ અનુભવ કરવો પડે ફીલ કરવું પડે ત્યારે જ સમજાય ને આ વાત જ વિનોબા ભાવેને સ્પર્શી ગઈ એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમપત્રિકા પણ મોકલેલી જે મારા માટે ઓર આકર્ષક હતી એટલે કે વધારે આકર્ષક હતી નિયમ પત્રિકા ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારે આવી ન હતી એમાં લખ્યું હતું આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત અવિરોધી દેશ સેવા છે અને એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂરી માનીએ છીએ નીચે સત્ય અહિંસા બ્રહ્મચર્ય અષ્ટેય આ રીતે અપરિગ્રહ શરીરશ્રમ વગેરે એકાદશ વ્રતોના નામ લખ્યા એટલે કે એકાદશ એટલે કે અગિયાર વ્રતોના નામ લખ્યા હતા પરંતુ આપણને અહીં છ આપ્યા છે મને આ ભારે નવાઈજનક લાગ્યું મેં તો ઇતિહાસના ઘણા ઠોઠા વાંચી કાઢેલા પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાયું હોય એવું ક્યાંય ન ભળ્યું એટલે કે વિનોબા ભાવે ઘણું બધું વાંચન કરેલું પણ આવું કોઈ દિવસ વાંચવા મળ્યું નહીં આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં ધર્મગ્રંથમાં ભક્તિ માર્ગમાં આવી છે આવે છે પરંતુ દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે એ આ પત્રિકામાં હતી એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાઠો સાથોસાથ સાધવા માગી છે એવું મને લાગ્યું મને આવું જ જોઈતું હતું બાપુએ લખેલું તું અહીં ચાલ્યો આવ અને હું બાપુ પાસે પહોંચી ગયો એટલે કે બાપુએ એને બોલાવ્યો અને હું ત્યાં પહોંચી ગયો એક દિવસ એ દિવસ હતો સાત જૂન ઓગણીસો સોળનો હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો મારી પાસે જાજો સામાન તો કશો હતો નહીં એટલે કે વધારે સામાન તો હતો જ નહીં એટલે જાટે જ ઉપાડી લીધો અને રસ્તો પૂછતાં પૂછતા જ ચાલવા માંડ્યો એલિસ બ્રિજના રસ્તે ચાલીને સવારે આઠ વાગ્યે આશ્રમ એટલે કે કોચરબ આશ્રમ પહોંચ્યો બાપુને ખબર પહોંચાડાઈ તે કે કોઈ નવા ભાઈ આવ્યા છે એમણે કહ્યું કે ભલે નાઈ જોઈને મને મળવા આવે નહીં જોઈને હું એમની પાસે પહોંચી ગયો ત્યારે એ શાક સમારતા હતા એટલે કે શાકભાજી કાપતા હતા બાપુજી મારા માટે આ પણ એવી નવી નવાઈનું આ જે દ્રશ્ય હતું રાષ્ટ્રનેતા શાકભાજી પણ સંભાળે આવું તો ક્યારેય શણ્યું ન હતું એટલે કે સાંભળ્યું જ નહોતું કે રાજનેતા આખો નેતા કે શાકભાજી સંભાળે એવું તો કોઈ દિવસ સાંભળ્યું નહીં એમના પ્રથમ દર્શને જે મને શ્રમનો પ્રાઠ મળ્યો કયો પ્રાઠ મળ્યો એમના જે પ્રથમ દર્શન થયા એમાં મને શ્રમનો પાઠ મળ્યો બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પણ પકડાવી દીધું મેં તો એ પહેલાં ક્યારેય શાક સમાર્યું ન હતું પરંતુ તે દિવસે પાઠ મળ્યો ત્યાં મળેલી આ પ્રથમ દીક્ષા એટલે કે શાક સમાડવાની પ્રથમ દીક્ષા પછી શાક સમારતા સમાળતા એમણે મારા વિશે પૂછપરછ આદરી પછી કહે તને જો અહીંની રહેણી કહેણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માગતો હો તો અહીં રહે મને એથી ખુશી થશે મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા હતા પછી કહે પણ તમે થોડા માંદલા દેખાવો છો આત્મજ્ઞાની જ્ઞાની કદી માંડો ના પડે એટલે કે તમે થોડાક માંડા ઢીલા દેખાવો છો આત્મજ્ઞાની કોઈ દિવસ માંડો પડે નહીં આ બીજો પાઠ એટલે કે બીજો પાઠ કયો તો આત્મજ્ઞાની કદી માંડો ના પડે બાપુએ કહેલી આ વાત હું ક્યારે ભૂલી નથી શકતો એટલે કે બાપુએ જે આ વાત કહેલી એ હું ક્યારે ભૂલી શકતો નહીં તે દિવસે શાક સમારતા સમારતા જે વાતો થઈ તે થઈ ત્યારે પછી તો ફક્ત કામકાજ અંગે જ વાતો થતી બાકીના સમયમાં હું મારા કામમાં ગળા ડૂબ ગળા બુડ રહેતો બાપુની અનેક લોકો સાથે વાતો ચાલતી રહે એ સાંભળતો રહેતો બાપુ જાણતા હતા કે છોકરો સદભાવનાપૂર્વક આવ્યો છે પરંતુ બાકી બધાને મનતો હું જળ જેવો માણસ તો એક વખત બાપુની એક ભાઈ સાથેની ગીતાના એક શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ બોલ્યા આ તો ગૌણ ભાષા છે બાપુએ શું કીધું આ તો ગૌણ ભાષા છે ત્યારે મેં બાપુને કહ્યું ના આ તો ભક્તિની ભાષા છે બાપુ બોલ્યા હા આ વાત બરાબર છે જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા આ હતા બાપુ જેમની પાસે મારા જેવા છોકરાડા ની વાતને પણ મહત્વ આપી સ્વીકારી લેવાની નમ્રતા હતી ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે એટલે કે આને પણ બોલતા આવડે છે આમાં એ લોકોનો પણ કાંઈ દોષ ન હતો ત્યારે હું ભારે લુખ્ખો માણસ હતો એકવીસ વર્ષનો છોકરો હતો મારા મિત્રો જાણે છે કે જેને સભ્યતા શિષ્ટતા રીઢભાટ કહેવાય છે તે મારામાં ખૂબ જ ઓછી હતી હું કોઈની સાથે બોલતા પણ નહીં કામમાં ડૂબેલો રહેતો અથવા તો અધ્યયન ધ્યાન ચિંતન વગેરેમાં એક દિવસ પરોઢીએ ઉઠીને હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો આશ્રમવાસીઓ સાંભળી ગયા તો એમણે બાપુને સમાચાર પહોંચાડ્યા કે આ તો સંસ્કૃત જાણે છે પછી બાપુએ પૂછપરછ કરી વચ્ચે વચ્ચે તેઓ મને પ્રાર્થનામાં કશું બોલવા કહેતા એટલે કે વચ્ચે વચ્ચે તેઓ શું કરતા તો પ્રાર્થનામાં મને કશું બોલવા કહેતા મને બોલવાની ટેવ તો પહેલેથી હતી જ પરંતુ ત્યાં બોલવું પડ્યું એથી ખૂબ લાભ થયો બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ પર વધતા વધતો ઓછો ન થાય એમ જોખી જોખીને એટલે કે સાચવી સાચવીને બોલવાની તૈયારી કરતો સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી જ વિચારી ન રાખતો એ અંગે ભગવાન ઈસુએ આજ્ઞા દઈ દીધી છે કે પ્રચાર આર્થે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખવું તો ભગવાન જ તમને પ્રેરણા આપશે કે ભગવાન ઈસુએ આવું કીધું કે પહેલેથી વિચારી ના રાખો એમ વિચારી રાખીએ તો બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબ છે તો મારું આમ ચાલ્યું બાપુ જાણે મારું ઘડતર કરવાનું નક્કી જ કરી લીધેલું મારી પાસે લોકોને મોકલતા વર્ધા ગયા પછી જે કોઈ જિજ્ઞાસુ સેવાગ્રામ જતા તેમને બાપુ કહેતા કે તમે વિનોબાને મળી આવ્યા ન મળ્યા હો તો જરૂર મળો એક વખતે બાપુએ એક ભાઈને મારી પાસે મોકલ્યો એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા બાપુએ કહેલું એટલે પગે ચાલીને ઠેઠ પવનારા એટલે કે બાપુએ એમને કહેલું એટલે કે એ ભાઈ આવ્યો હતો ત્યાં સુધી આવેલા ત્યારે હું ખેતર ખોટતો હતો એટલે કે ત્યારે એ ખેતર કામ કરતો હતો નજર ઉઠાવી જોયું તો એ ભાઈ સામે ઊભા છે મેં પૂછ્યું કેમ આવવાનું થયું તો કહે બસ આમાં જ દર્શન કરવા આવેલો પછી તો શું બીજી કોઈ વાતચીત ના થઈ હું પાછો મારા કામે લાગી ગયો નજર પર કામ ભણી વળી ગઈ એ ભાઈ થોડી વાર ઊભા રહ્યા પરંતુ કાંઈ બોલ્યા કર્યા નહીં પાછા જઈને એમણે બાપુ પાસે રાવ કાઢી એટલે કે ફરિયાદ કરી કે તમે કેવા માણસ પાછે મને મોકલી આપ્યો મારી સાથે કશી વાતચીત પણ ના કરી બાપુ સમજી ગયા પૂછ્યું તમે ત્યાં ગયા ત્યારે એ શું કરતા હતા જમીન ખોટતા હતા એ જાણ્યું એટલે બાપુ કહે તો પછી નારાજ થવાની શી જરૂર છે વિનોબા પોતાનું કામ કરી રહ્યો હતો ત્યારે તમારી સાથે બોલે કેવી રીતે તમને ખબર નથી કે કોઈને મળવા જવું હોય તો પહેલેથી સમય માગી લેવો જોઈએ આમ બાપુએ એમને તો મનાવી દીધા પણ પછી જ્યારે મને મળ્યા ત્યારે મને ફટકાર્યા કહે ભલા માણસ કોઈ આવે ત્યારે એને મળવું એની સાથે વાતચીત કરવી એ પણ એક પ્રકારનું કામ જ છે આમ એમના હાથે મારું ધીરે ધીરે ઘડતર થતું આવ્યું સ્વભાવે હું જંગલી જાનવર જેવો છું બાપુએ મને પાળીતા પ્રાણીઓ જેવો બનાવ્યો એમના ચરણોમાં બેસીને જ હું અસભ્ય માણસ માટે સેવક બન્યો છું બાપુની સાથે રહીને મને સેવાની લગન લાગી હું સેવાને ભગવાનની પૂજાનું સાધન અને જનતાને મારા મારો સ્વામી માન માનું છું કે સેવાને ભગવાનની પૂજા માનું છું અને જનતાને ભગવાનના સ્વામી બાપુએ મારી કસોટી કરી હશે કે નહીં મને નથી ખબર પણ મેં તો મારી બુદ્ધિપૂર્વક એમની ઘણી પરીક્ષા કરી લીધી હતી અને જો એ પરીક્ષામાં તેઓ ઉણા ઉતરત તો હું ઉણા એટલે કે સફળ ઉતરત તો હું એમની પાસે ટકી ના શકત મારી કસોટી કરીને એમણે મારામાં કેટલી ગમે તેટલી ખામીઓ જોઈ હશે અથવા જોતા રહેતા હશે તો પણ તેઓ મને એમની પાસે રાખતા હતા પરંતુ મને એમની સત્યનિષ્ઠામાં લગીર ખામી ઉણપ કે ઓછપ લાગી હોત તો હું એમની પાસે ટકી ના શકત એટલે કે એવા મહાપુરુષો જોયા પણ જેમના પોતાના માટે ભાસ થાય છે કે પોતે મુક્ત પુરુષ છે પૂર્ણ પુરુષ છે તો પણ મને એવા કોઈનું આકર્ષણ ન થયું પરંતુ હર હંમેશા પોતાના અધૂરા માનનારા બાપુનું જ મને અનોખું આકર્ષણ થયા કહ્યું તેઓ તો હંમેશા કહ્યા કરતા કે હું જ પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું એટલે કે હું તે હંમેશા કહેતા કે હું અપૂર્ણ છું અને હું પૂર્ણ સત્યથી દૂર છું મારા પણ બાપુની જેટલી અસર પડી એટલી પૂર્ણતાનો દાવો કરનારા બીજા સજ્જનો નોની ન પડી એટલે કે બાપુની જેટલી અસર પડી તેટલા બીજાની અસર પડી નહીં એટલે કે બાપુની ખૂબ જ ઊંડી અસર એમને પડી ગઈ હતી હું બાપુને મળ્યો અને એમના પર મુગ્ધ થઈ ગયો એટલે કે એકદમ આકર્ષિત થઈ ગયો તે એમની આંતરબાહ્ય એકતાની અવસ્થા પણ વળી કર્મયોગની દીક્ષા તો મને બાપુ પાસેથી જ મળી ગીતામાં તો એ કહ્યું જ છે પરંતુ એનો સાક્ષાત્કાર થયો બાપુના જીવનમાં એટલે કે ગીતામાં કીધું જ છે પણ સાક્ષાત્કાર જે અનુભવ થયો તે બાપુના જીવનથી ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું ગીતામાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આવે છે આ વર્ણન આખે આખું કોઈને લાગુ પડે એવા સ્થિત પ્રજ્ઞ તો શોધવા જતાં મહાન ભાગ્ય હોય તો જ મળે પરંતુ આ લક્ષણોની નજીક પહોંચેલા મહાપુરુષોને મેં મારી સગી આંખે દીઠા એટલે ગીતાના બીજા અધ્યય સાંખ્ય યોગમાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણ બતાવ્યા છે અને એ સ્થિત પ્રજ્ઞાના લક્ષણ બાપુમાં જોવા મળે છે ઓગણીસો સત્તરની વાત છે હું બાપુ પાસેથી એક વર્ષની છુટ્ટી લઈને બહાર જતો રહ્યો હતો પહેલાં વાઈમાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર હતો આમ તો ગીતા પણ મારો જે પ્રેમ હતો એટલે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ મારો જે પ્રેમ હતો એ કારણે ઘરે જ મારા મિત્ર ગોપાલરાવની મદદ લઈને મેં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો હતો હવે વેદાંત અને દર્શનોનો અભ્યાસ કરવાનો હતો વાઈમાં મને આની ઉત્તમ તક મળી ત્યાં નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક આ બ્રહ્મચારી વિદ્વાન વેદાંત અને બીજા શાસ્ત્રો શીખવવાનું કામ કરતા હતા એમની પાસે ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો અને ત્યાં થોડો વધુ સમય રોકાઈ ગયો ત્યાં મેં ઉપનિષદો ગીતા બ્રહ્મસૂત્ર અને શાંકરભાષ્ય મનુસ્મૃતિ પાટંજલ દર્શન આટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો તદઉપરાંત ન્યાયસૂત્ર વૈશેષિક સૂત્ર યાજ્ઞવલ્ક સ્મૃતિ આ ગ્રંથો વાંચી ગયો પછી વધારે વાંચવાનો મોહ ન રહ્યો થયું કે હવે હું જાતે જ વધારે વાંચી લઈ શકીશ એટલે કે હું હવે જાતે આટલું બધું વાંચન ગહન હતું એટલે પહેલું કામ આ વાંચનનું હતું બીજું કામ હતું તબિયત સુધારવાનું એ માટે અગાઉ મેં દસ માલ દસ બાર માઈલ ફરવાનું રાખ્યું હતું પછી છ થી આઠ શેર અનાજ દરવાનું શરૂ કર્યું પછી ત્રણસો સૂર્યનમસ્કાર કેટલા ત્રણસો સૂર્યનમસ્કાર એનાથી આયુ આરોગ્ય સુધરી ગયું આ પણ હું વિચાર કરીને લેતો હતો પહેલાં છ મહિના સુધી નમક ખાતો પછી પણ પછી તો તે છોડી દીધું એટલે કે પોતાની તબિયતનું હેલ્થનું કેટલું બધી કાળજી રાખતા વિનોબા ભાવે મસાલો પણ બિલકુલ ન ખરો એટલે કે મસાલો પણ બિલકુલ ખાતો ન હતો અને કદી ન ખાવાનું વ્રત પણ લઈ લીધું એટલે કે કદી ન ખાવું મસાલો એ પણ વ્રત લઈ લીધું દૂધ શરૂ કર્યું દૂધ વિના બરાબર ચાલી નથી શકતું એમ પણ ઘણા એકત્ર કર્યા પછી સિદ્ધ થયું એક મહિના મહિનો માત્ર કેળા લીંબુ અને દૂધ પણ ખા્યું શક્તિ ઘટી ગઈ એટલે આહાર નક્કી કરી લીધો ડોળશે એટલે કે સાઠ રૂપિયાનો ભાગ એટલે કે ડોળશે દૂધ અને ભાખરી બે બે ટોલા જવાની કેળા ચારથી પાંચ લીંબુ એક મળી શકે ત્યારે સ્વાદ માટે બીજો કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા નહોતી થતી તો પણ હંમેશા લાગતું રહેતું કે આ ખોરાક પણ ખાસો છે એટલે કે બા વિનોબા ભાવે આવી રીતે પોતાનું આરોગ્ય જાળવતા આ રીતે પોતાનું ખોરાક લેતા જ્યારે આપણે જે આવે તે આવવા દો ખાસ્સો અમીરી હતી રોજનો ખર્ચ કુલ એટલે રોજનો ખર્ચો જે હતો તે કુલ અગિયાર પૈસા થતા હતા કેળા અને લીંબુ ચાર પૈસા જુવાર બે પૈસા અને દૂધ પાંચ પૈસા આમ તો આ બધું હું તબિયતની દૃષ્ટિએ કરી રહ્યો હતો પણ એમાં એકાદશ વ્રત વ્રતોના પાલનની દ્રષ્ટિ પણ હતી હું આશ્રમથી દૂર હતો પરંતુ સત્યાગ્રહશ્રમના અંતવાસીની ભૂમિકાએ જ મારો વહેવાર જાળવવાનો મારો પૂરો પ્રયાસ હતો જેવું અસ્વાદ વ્રત વિશે તેવું જ પરિગ્રહનું પણ તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો લાકડાની થાળી વાટકો આશ્રમનો એક લોટો પંચિયું કામડો અને પુસ્તકો આટલો સંસાર હતો મારો પહેરણ કોટ ટોપી વગેરે ન વાપરવાનું વ્રત લીધું હતું સાડ પણ વણેલા કપ કપડાં જ વાપરતો હતો એટલે વિદેશી વસ્ત્રોનો તો કોઈ સંબંધ જ ન રહેતો અને સ્વદેશી વ્રતોનું પાલન પણ થઈ જતું એટલે કે સ્વ વિદેશી તો વિદેશનું બહાર બહારના દેશનું તો હું કંઈ પહેરતો જ નહીં અને પોતાના દેશનું પણ પાલન થઈ જતું અને મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ સત્ય અહિંસા અને બ્રહ્મચર્ય આ ત્રણેય વ્રતનું પરિપાલન મેં બરાબર કર્યું કે વિનોબા ભાવે જે હતા આ ત્રણ વ્રતનું પાલન તો બરાબર કર્યું આ બધું કરતાં કરતાં સેવાની દૃષ્ટિએ બીજા પણ કેટલાક કામો કરતો હતો ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો એટલે કે ગીતાનો એક વગર પૈસે એક વર્ગ ચાલુ કર્યો એમાં છ વિદ્યાર્થીઓને આખી ગીતા અર્થ સાથે સમજાવી બીજા એક વર્ગમાં ચાર વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના છ અધ્યાય ભણાવ્યા છે બે વિદ્યાર્થીઓને નવ ઉપનિષદ શીખવ્યા હું પોતે સારું હિન્દી નોટ જાણતો પરંતુ હિન્દી પ્રચારની દ્રષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખ્યો હતો વાઈમાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી એમાં વાંચનાલય એટલે કે લાઇબ્રેરીને મદદ કરવા માટે દળવાનો એક વર્ગ રાખ્યો એમાં પંદર વિદ્યાર્થી અને હું પોતે એમ સો સો દરતા જે લોકો ઘંટી એટી દળાવી લાવતા એમનું કામ બસેરે એક પૈસા લઈ કરવાનું અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના એટલે કે આ રીતે દડવાનું લોટ દડવાનું કામ ચાલુ કર્યું અને આ રીતે જે પૈસા મળે તે લાઇબ્રેરીમાં આપી દે મોટા વેપારીઓને દીકરા પણ એમાં જોડાયા હતા પુરાણ વિચારોનું સ્થાનક હોવાના કારણે બધા અમને મૂરખમાં ખપાવી દેતા હતા તો પણ આ વર્ક બે મહિના ચાલ્યો વાંચનાલયમાં ચારસો પુસ્તકો જમા થઈ ગયા એટલે આના કારણે ચારસો પુસ્તકો જમા થઈ ગયા આ વર્ષમાં મેં લગભગ ચારસો માઈલનો પગપાળા પ્રવાસ કર્યો જ્ઞાન પ્રાપ્તિની દૃષ્ટિએ ભારતના ચાર પાંચ જિલ્લામાં હું પગપાળા ફર્યો ફરવા પાછળ મારો હેતુ હતો કિલ્લા જોવા રાયગઢ સિંહગઢ તોરણગઢ વગેરે ઇતિહાસ પ્રસિદ્ધ ગજ જોયા સંતોના સ્થાનોના દર્શન કરવા સારા લોકોને મળવું અને લોક નિરીક્ષણ કરવું એટલે કે આ રીતે આત્મકથા ખંડ જે વિનોબા ભાવેનું હતું સત્યાગ્રહશ્રમ જેમણે જે વ્રતોનું પાલન કર્યું તે પ્રસ્તુત પાઠ સત્યાગ્રહશ્રમમાં આપણને જોવા મળે છે પ્રસ્તુત જે પાથ છે એ મેં તમને પહેલાં પણ કીધું હતું કે અહિંસાની ખોજમાંથી લેવામાં આવ્યો છે આ પ્રસંગ ખૂબ જ સરસ પાથ છે તમને બધાને સમજ પડી ગઈ હશે ઓકે ન સમજ પડી હોય તો મને ફોન કરીને પૂછજો ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત